हेलो फ्रेंड्स, आज ना आपड़ा वीडियो नो टॉपिक छे फ्लूइड मिकेनिक्स एंड हाइड्रोलिक मशीन्स। आ आपड़े सेकंड चैप्टर लई रह्या छीए अने जेनु नाम छे फ्लूइड स्टेटिक्स। फ्लूइड स्टेटिक्स नी अंदर सेकंड चैप्टर नो आ आपड़ो सातमो लेक्चर छे अने आगळना आपड़ा वीडियोज नी अंदर आपड़ा छ वीडियोज नी अंदर आपड़े अलग अलग टॉपिक्स ने आपड़े कवर कर्या छे। आ टॉपिक आपणो प्रेशर मेजरिंग डिवाइसीस छे ते चाले छे अने तेनी अंदर आपणे प्रेशर मेजरिंग डिवाइसीस ना क्लासिफिकेशन जोया पछी बे क्लासिफिकेशन आपणे अलग अलग कर्या, मेनोमीटर्स एंड प्रेशर मेजरिंग डिवाइसीस। अने तेमां मेनोमीटर्स नी अंदर के जे फ्लूइड ना लेवल ने आपणे मापीने फ्लूइड प्रेशर छे ए केटलुं छे ते मापी शकाय छे तेवा डिवाइसीस नो आपणे अभ्यास करी रह्या छीए, जेमा आपणे आगळना छ अलग अलग मेनोमीटर्स छे तेने आपणे जोईए। तेनी अंदर पिजोमीटर ट्यूब जोई, सिम्पल यूट्यूब मेनोमीटर, डिफरेंशियल यूट्यूब मेनोमीटर, इन्वर्टेड डिफरेंशियल यूट्यूब मेनोमीटर अने इन्क्लाइन यूट्यूब मेनोमीटर्स ने आपणे आगळना लेक्चर्स नी अंदर आपणे जोई लीधा छे। આજના આપણા લેક્ચરની અંદર આ વિડીયોમાં આપણે સાતમું આપણું મેનોમીટર જે છે તે છે માઇક્રો મેનોમીટર અને તેના વિશે આજે આપણે સ્ટડી કરવાના છીએ। જે લોકોએ આગળના વિડીયોઝ જોયા ન હોય તે આગળના વિડીયોઝ જોઈ લે, જેથી કરીને આગળના મેનોમીટર્સ છે તેને તે બરાબર સમજી શકે છે અને તેના ઇક્વેશન કઈ રીતના બનાવી શકાય છે તેની મેથડ પણ આપણને આપણા આગલા વિડીયોઝની અંદર તે શીખી શકે છે। તો જે લોકોએ હજી સુધી આગળના વિડીયોઝ નથી જોયા તે લોકો આગળના વિડીયોઝ જોઈ લે। આજના આપણા વિડીયોમાં આપણે માઇક્રો મેનોમીટર વિશે આપણે જોવાનું છે। તો અહીંયા આપણે તેની ફિગર બનાવેલી છે। માઇક્રો મેનોમીટર છે તે પણ યુટ્યુબ મેનોમીટરનું જ એક સુધારેલું વર્ઝન છે અને માઇક્રો મેનોમીટરની અંદર શું છે જુઓ, આપણે ડિફરન્શિયલ મેનોમીટર અને જે ઇન્ક્લાઇન્ડ મેનોમીટર માં આપણે જોયું કે તેની અંદર એક રિઝર્વિયર રાખવામાં આવે છે। રિઝર્વિયર રાખવાની પાછળનું કારણ શું છે? કારણ કે રિઝર્વિયર છે તેનો એરિયા અને જે ટ્યુબનો એરિયા છે તેની અંદર ખૂબ મોટો ડિફરન્સ હોય છે, અરાઉન્ડ 1000 ટાઈમ્સ। એટલે કે જ્યારે રિઝર્વિયરની અંદર જે પણ ફ્લુઇડ છે તે ફ્લુઇડના લેવલની અંદર જે ચેન્જ થશે તે થોડો પણ ચેન્જ થશે તો ટ્યુબની અંદર તે ચેન્જ ખૂબ મોટો આપણને દેખાશે અને અહીંયા જે આપણે માપશું અને ટ્યુબની અંદર માપશું તો તેની અંદર ખૂબ મોટો ડિફરન્સ, લેવલની અંદર ડિફરન્સ દેખાશે અને તેના લીધે આપણને ખૂબ નાના પ્રેશર ડિફરન્સ પણ આપણે માપી શકશું। તેથી જે મેનોમીટર્સની અંદર જે મેનોમીટર્સ છે તે ખૂબ નાનું પ્રેશર ડિફરન્સ માપી શકતા હોય તે મેનોમીટર્સની અંદર તમને રિઝર્વિયર છે જોવામાં આવશે। રિઝર્વિયર ઇન ધ સેન્સ કે તેની અંદર એક નાનકડી ટાંકી જેવું બનાવ રચના હોય છે અને તેની સાથે આપણી યુ ટ્યુબ જે છે તે જોડાયેલી હોય છે। જુઓ, માઇક્રો મેનોમીટરની અંદર પણ તે ક્યાં યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝડ ટુ મેઝર વેરી સ્મોલ પ્રેશર ડિફરન્સ એક્યુરેટલી, એટલે કે ખૂબ નાનો ચેન્જ હોય, દેખાવની અંદર તમને કોઈ ચેન્જ લાગતો જ ના હોય એવા પ્રેશર ડિફરન્સ છે તે તમે માઇક્રો મેનોમીટરના ઉપયોગથી તમે માપી શકો છો અને એ પણ એક્યુરેટલી। કઈ રીતના? જુઓ, આગળના બધા જ મેનોમીટર્સ આપણે જોયા તો તેની અંદર એક જ મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે ભરેલું હતું અને તે એટલે કે મર્ક્યુરી। મર્ક્યુરીને આપણે યુટ્યુબની અંદર ભરેલું છે તો હવે મર્ક્યુરીની સાથે સાથે જુઓ ટુ ડિફરન્ટ મેનોમેટ્રિક ફ્લુઇડ્સ હેવિંગ ડિફરન્ટ સ્પેસિફિક ડેન્સિટી આર યુઝડ, એટલે કે બે અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્પેસિફિક ડેન્સિટી વાળા બે ફ્લુઇડ્સ છે તેનો ઉપયોગ થાય છે। જુઓ, અહીંયા S1, S2 અને S3 આપણને ત્રણ અલગ અલગ ડેન્સિટી વાળા અહીંયા ફ્લુઇડ તમને દેખાય છે। S3 જે છે તે જે ફ્લુઇડનું આપણે પ્રેશર માપવાનું છે તે S3 છે અને બંને પાઇપમાં સરખું ફ્લુઇડ ભરેલું છે તેવું આપણે અહીંયા આ ફિગરમાં આપણે ધારેલું છે।
तो आ बने पाइप नी अंदर क्या पाइप में प्रेशर वधारे छे अथवा तो क्या पाइप में प्रेशर ओछू छे ते आपणे अहींया मापवानुं छे। समझो फॉर एक्जाम्पल आपणे आ पाइप ने छे ए आपणे ए कहीए अने आ पाइप ने छे बी कहीए, तो ए पाइप नी अंदर प्रेशर जे छे प्रेशर ऑफ ए इज ग्रेटर देन प्रेशर ऑफ बी छे। अने जुओ अहींया जे मेनोमेट्रिक फ्लूइड्स भरेला छे तो बे प्रकार ना मेनोमेट्रिक फ्लूड भरेला हुए तो एस टू जे छे ते तो आपणे मर्क्यूरी ज लईए छीए, पण एस वन एटले के जेनी स्पेसिफिक डेन्सिटी एस वन छे ते फ्लूड छे ते मर्क्यूरी नी डेन्सिटी करता ओछी डेन्सिटी वाळू फ्लूड आपणे लेवानुं छे। ज्यारे जे फ्लूड नी आपणे प्रेशर मापवानुं छे तेना करता आ फ्लूड नुं प्रेशर वधारे होवुं जोईए। बराबर जुओ અહીંયા હું તમને લખીને દેખાડું છું કે એસ થ્રી છે એ સૌથી વધારે ડેન્સિટી વાળું ફ્લુડ હોવું જોઈએ, તેના કરતા ઓછું એસ ટુ હશે। બરાબર એટલે કે એસ ટુ કરતા એસ થ્રી ની ડેન્સિટી છે એ વધારે છે, અહીંયા મર્ક્યુરી હશે એસ થ્રી સોરી એસ ટુ માં જે છે એ મર્ક્યુરી છે અને એસ વન જે છે આ બંને મેનોમેટ્રિક ફ્લુડ્સ છે એસ વન અને એસ ટુ। એસ ટુ છે તે છે મર્ક્યુરી અને એસ વન છે તેના કરતા ઓછી સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુડ અહીંયા ભરેલું છે અને તેનાથી ઓછું હશે એસ થ્રી કે જેની આપણે સ્પેસિફિક જેનું આપણે પ્રેશર છે તે માપવાનું છે। એટલે અહીંયા જે ફ્લુડ ભરેલું છે તેની ડેન્સિટી સ્પેસિફિક ડેન્સિટી સૌથી ઓછી હશે। જુઓ અહીંયા અલગ અલગ ભાગોની અંદર અહીંયા બે આપણને નોર્મલ લાઈન આપેલી છે કારણ કે અહીંયા રિઝર્વિયર છે પ્લસ બે રિઝર્વિયર ની સાથે સાથે યુટ્યુબ જોડેલી છે તેથી અહીંયા બે નોર્મલ લેવલ આવશે। નીચેનું જે નોર્મલ લેવલ છે તે મર્ક્યુરી નું લેવલ છે અને ઉપરનું જે નોર્મલ લેવલ છે તે બીજા મેનોમેટ્રિક ફ્લુડ નું છે। હવે જુઓ આ બે નોર્મલ લેવલ થી ઉપરનો જે ભાગ છે ત્યાં આ જે એક્સ આપેલો છે તે એક્સ છે એ જે ફ્લુડ આપણે ભરેલું છે અથવા તો જે ફ્લુડ નું પ્રેશર માપવાનું છે તેની હાઈટ આપણને એક્સ બતાવે છે। ત્યાર પછી ડેલ્ટા વાય બંને રિઝર્વિયર ની અંદર ડેલ્ટા વાય જેટલું લેવલ છે તેની અંદર ફેરફાર થાય છે। જુઓ અહીંયા પ્રેશર વધારે હોવાને લીધે પેલા રિઝર્વિયર ની અંદર થી ડેલ્ટા વાય જેટલું ફ્લુડ છે નીચે આવે છે એટલે અહીંયા જે ડેલ્ટા વાય તમને દેખાય છે તેટલું જ ફ્લુડ સામેની સાઈડ રિઝર્વિયર માં તેટલો જ ડિફરન્સ છે તે આવશે એટલે અહીંયા ડેલ્ટા વાય એ ઉપરની સાઈડ ફ્લુડ છે એ તેને ધકેલે છે અને ડેલ્ટા વાય જેટલો ડિફરન્સ બનાવે છે। વાય જે છે એ વાય છે એ હાઈટ ઓફ ફર્સ્ટ મેનોમેટ્રિક ફ્લુડ છે અહીંયા વાય અને એચ જે છે એ એચ છે એ આપણા જે સેકન્ડ મેનોમેટ્રિક ફ્લુડ છે એટલે કે મર્ક્યુરી છે તેની હાઈટ છે એટલે એક્સ વાય અને એચ આ ત્રણ અલગ અલગ હાઈટ્સ છે તે અહીંયા તમે જોઈ શકો છો। આ એચ છે એમાં આપણને એચ બાય ટુ એચ બાય ટુ બે અલગ અલગ આપણે બે ભાગો લીધેલા છે તે શું છે તો શરૂઆતમાં જ્યારે આ પાઇપ સાથે આપણું જે મેનોમેટ્રિક મેનોમીટર છે સોરી માઇક્રોમેનોમીટર છે જોડાયેલું નહીં હોય ત્યારે આપણું મર્ક્યુરી લેવલ હશે તે અહીંયા અને અહીંયા આ બંને લેવલે હશે। જ્યારે ઉપરથી પ્રેશર આવશે ત્યારે અહીંયા પણ એચ બાય ટુ નીચેની સાઈડ જશે અને અહીંયા એચ બાય ટુ ઉપરની સાઈડ જશે। બરાબર એટલે જે ફૂલ હાઈટ હશે તે છે એચ અને જે હાફ હાઈટ હશે તે હશે એચ બાય ટુ। તો આ અલગ અલગ અહીંયા જે એનોટેશન કરેલા છે તે તમે સમજી ચૂક્યા હશો। હવે આપણા મેનોમીટર્સના જે પ્રિન્સિપલ પ્રમાણે આપણે જે રીતના કામ કરીએ છીએ તે રીતના માઇક્રોમેનોમીટરનું ઇક્વેશન આપણે બનાવી શકીએ છીએ અને તેમાં આપણે શરૂઆતની અંદર આપણને ખબર છે કે લેફ્ટ હેન્ડ સાઈડ આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે આ લેફ્ટ સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે તો લેફ્ટ હેન્ડ સાઈડ જેટલું ફ્લુડ નીચે જશે તેટલું જ ફ્લુડ રાઈટ હેન્ડ સાઈડ છે ઉપર આવશે કારણ કે બંને બાજુ પાઇપ ફિટ કરેલા છે અને જે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ફ્લુડની અંદર ઘટાડો થશે તો એ થશે અહીંયા એરિયા આ રિઝર્વિયરના બંને રિઝર્વિયરના એરિયા એ છે તો એ થશે એ
into delta y is equal to thase aa je tube che e tube ni je area che e che small a into je mercury fluid ni andar athva to manometric fluid ni andar je difference avelo che a ane a che h by 2 to to delta y is equal to thase ahiya a upon a into h by 2 to aapru equation 1 che have apanne khabar che ke manometric fluids ni andar athva to manometers ni andar je apde equation taiyar kariye chhe to teni paddhati shu che to je jenu pressure mapvanu che a point a ane point b to teno pressure head che te apde apanne khabar che એ થશે પી એ અપોન રો જી આ તેનો પ્રેશર હેડ થશે હવે આ સૂત્રને આપણે આગળ વધારીએ તો પી એ અપોન રો જી પ્લસ આપણે લેફ્ટ હેન્ડ સાઈડનું આપણે જોવાનું છે તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવશે સૌથી પહેલા તો આ આવશે એક્સ ઇન્ટુ એસ થ્રી જુઓ અહીંયા જે ફ્લુઇડ ભરેલું છે અને એક્સ હાઈટ સુધી ભરેલું છે તો એ થશે એક્સ ઇન્ટુ એસ થ્રી હવે એનાથી આગળ વધીએ તો આ ડેલ્ટા વાય છે અને તેમાં પણ એસ થ્રી સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ છે તે ભરેલું છે તો એ થશે ડેલ્ટા વાય ઇન્ટુ એસ થ્રી હવે તેનાથી આગળ વધીએ તો અહીંથી અહીં સુધી વાય જુઓ અહીંયા રેડ કલરનું ફ્લુઇડ છે એ છે ફ્લુઇડ મેનોમેટ્રિક ફ્લુઇડ વન હવે જુઓ અહીંયા વાય છે એ ડેલ્ટા વાય વાય છે એ નોર્મલ લેવલ થી ચાલુ થાય છે પણ અહીંયા આપણે ડેલ્ટા વાય ને આપણે ગણતરીમાં લઈ લીધું છે તો હવે નેક્સ્ટ ગણતરીમાં આપણે વાય માઇનસ ડેલ્ટા વાય કરશું જેથી કરીને આપણું જે હાઈટ છે તે અહીંથી ચાલુ થાય ના કે નોર્મલ લેવલ થી આ બરાબર સમજો વાય માઇનસ ડેલ્ટા વાય શા માટે કરીએ છીએ કારણ કે આપણે ડેલ્ટા વાય જેટલી હાઈટ છે તે પેલા અહીંયા લઈ જ લીધી છે એટલે વાય માઇનસ ડેલ્ટા વાય આપણે કરશું ઇન્ટુ હવે જુઓ અહીંયા છે એ ફ્લુઇડ છે એ એસ વન છે એટલે અહીંયા આપણે લખશું એસ વન તેના પછી આવશે એચ હાઈટ છે અને ત્યાં પણ આપણને એસ વન ફ્લુઇડ ભરેલું છે તો એ પણ પ્લસ થશે એચ ઇન્ટુ એસ વન હવે જુઓ અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ હવે રાઇટ હેન્ડ સાઈડ જઈએ તો રાઇટ હેન્ડ સાઈડ ની અંદર માઇનસ થશે આ ઇન્ટુ છે આ થશે માઇનસ જુઓ એચ ઇન્ટુ અહીંયા જે ફ્લુઇડ ભરેલું છે એ આ ટ્યુબ ની અંદર એસ ટુ એ આપણું મર્ક્યુરી છે માઇનસ એચ ઇન્ટુ એસ ટુ જુઓ આગળ વધશું હવે આ હાઈટ આ બાજુની લીધી પછી આ બાજુની લીધી ત્યારબાદ આપણે વાય ઇન્ટુ અહીંયા જે ફ્લુઇડ છે એ છે એસ વન તો એ પણ માઇનસ થશે માઇનસ વાય ઇન્ટુ એસ વન આગળ વધીએ તો આવશે ડેલ્ટા વાય ઇન્ટુ અહીંયા જે મેનોમેટ્રિક ફ્લુઇડ છે એટલે એ થશે માઇનસ ડેલ્ટા વાય ઇન્ટુ એસ વન આગળ વધીએ અને એ હવે આવશે એક્સ તો એ પણ એક્સ પણ અહીંયા જે એક્સ છે એ અહીંયા આપણે માઇનસ ડેલ્ટા વાય આપણે લેવું પડશે કારણ કે અહીંયા આપણે આ ભાગ ડેલ્ટા વાય જેટલો હાઈટ છે એ પહેલા જ આગળના ભાગમાં આપણે લીધી છે તો એક્સ માઇનસ ડેલ્ટા વાય અને અહીંયા જે ફ્લુઇડ ભરેલું છે એ છે એસ થ્રી તો અહીંયા ઇન્ટુ એસ થ્રી થશે ઇઝ ઇક્વલ ટુ થશે પી બી અપોન રો જી એટલે કે પોઈન્ટ બી પરનો પ્રેશર હેડ જુઓ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન ની અંદર અમુક વસ્તુઓ છે તે આપણે સબસ્ટિટ્યુટ કરી શકશું એક્સ એક્સ ઇન્ટુ એસ થ્રી તો અહીંયા આ વાય માઇનસ ડેલ્ટા વાય અને એક્સ માઇનસ ડેલ્ટા વાય ને પેલા આપણે આ જે બ્રેકેટ છે તેને આપણે ઓપન કરી લઈએ તો આ થશે પીએ અપોન રોજી
प्लस एक्स इंटू एस थ्री प्लस डेल्टा वाई इंटू एस थ्री जुओ वाई इंटू प्लस वाई इंटू एस वन माइनस डेल्टा वाई इंटू एस वन आगनो भाग छे एच इंटू एस वन माइनस एच इंटू एस टू माइनस वाई इंटू एस वन माइनस डेल्टा वाई इंटू एस वन आ ब्रेकेट ने आपणे खोलीए छीए एक्स छे प्लस छे पण माइनस थी जशे एक्स इंटू एस थ्री अने डेल्टा वाई इंटू एस थ्री अहीं माइनस छे प्लस थी जशे ब्रेकेट खुलशे एटले तो ये थशे प्लस डेल्टा वाई इंटू एस थ्री इज इक्वल टू पीबी अपोन रो जी। जुओ हवे आखा इक्वेशन नी अंदर एक्स इंटू एस थ्री अने माइनस एक्स इंटू एस थ्री आ बने निकली जैसे बराबर सब्स्टिट्यूट थी जैसे एवज रीतना डेल्टा वाई इंटू एस थ्री અને ડેલ્ટા વાય ઇન્ટુ એસ થ્રી તો આ બંને પ્લસ થશે તો આ ટુ ડેલ્ટા વાય ઇન્ટુ એસ થ્રી થઈ જશે। આગળ વધીએ વાય ઇન્ટુ એસ વન અને જુઓ સોરી ડેલ્ટા વાય ઇન્ટુ એસ વન ડેલ્ટા વાય ઇન્ટુ એસ વન આ બંને માઇનસ છે એટલે એ માઇનસ ટુ ડેલ્ટા વાય ઇન્ટુ એસ વન થશે વાય ઇન્ટુ એસ વન અને માઇનસ વાય ઇન્ટુ એસ વન આ છે એ सबस्ट्रेक्ट थसे तो हवे जे इक्वेशन बन से ते जुओ एच इंटू एस वन माइनस एच इंटू एस टू एमने मज रहे से तो हवे आपणे आगळनुं इक्वेशन बनावीए धेरफोर पीए अपोन रोजी अहीं जे भाग छे ए डेल्टा वाय इंटू एस थ्री अने डेल्टा वाय इंटू एस थ्री एटले टू डेल्टा वाय इंटू एस थ्री थसे अने एवी ज रीतना डेल्टा वाय इंटू एस वन माइनस माइनस डेल्टा वाई इंटू एस वन एटले के टू टाइम्स माइनस टू डेल्टा वाई इंटू एस वन अहिया आ छे ते एमने मज मुकी दईए एच इंटू एस वन माइनस एच इंटू एस टू इज इक्वल टू पीबी अपोन रोजी। હવે પીબી અપોન રોજીને અહીંયા સબસ્ટ્રેક્શન ના ફોર્મ ની અંદર લઈ આવીએ કારણ કે પ્રેશર ડિફરન્સ આપણે લેવાનો છે તો પીએ અપોન રોજી માઇનસ પીબી અપોન રોજી ઇઝ ઇક્વલ ટુ થશે તો આ બધું જે છે તે ઇઝ ઇક્વલ ટુ ની પેલી સાઈડ જશે અને એ પેલી સાઈડ જવાથી અહીંયા જેટલી પ્લસ સાઇન્સ છે તે બધી માઇનસ થશે માઇનસ સાઇન છે તે પ્લસ થશે તો અહીંયા એચ ને આપણે આગળ લઈએ તો એચ ઇન્ટુ એસ ટુ છે એ માઇનસ છે એ પ્લસ થઈ જશે એચ ઇન્ટુ એસ ટુ માઇનસ એચ ઇન્ટુ એસ વન પ્લસ છે તો એ માઇનસ થશે ટુ ડેલ્ટા વાય માંથી આપણે ટુ ડેલ્ટા વાય કોમન કાઢીએ છીએ તો અહીંયા આપણે તેને પેલા પ્લસ સાઇન છે એ પેલા લઈ લઈએ ટુ ડેલ્ટા વાય અહીંયા માઇનસ સાઇન છે એ પ્લસ થઈ જશે એટલે અહીંયા થશે એસ વન જુઓ આ માઇનસ હતું અને આ પ્લસ હતું બરાબર હવે ટુ ડેલ્ટા વાય એમાં ડેલ્ટા વાય ની વેલ્યુ અહીંથી આપણે ઇક્વેશન વન માંથી આપણે લઈએ છીએ તો ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ થશે સ્મોલ એ અપોન એ ઇન્ટુ એચ બાય ટુ જેમાં સ્મોલ એ છે એ ટ્યુબ નો એરિયા છે અને કેપિટલ એ છે રિઝર્વયર નો એરિયા અને એચ બાય ટુ છે એ મેનોમેટ્રિક ફ્લુડ ની હાઈટ માં જે વધારો થયો છે તે છે તો આ થશે એચ આને પણ આપણે સૂત્રનો કરતા બનાવીએ એસ ટુ માઇનસ એસ વન પ્લસ ટુ ઇન્ટુ એ અપોન એ ઇન્ટુ એચ બાય ટુ એસ વન માઇનસ એસ થ્રી જુઓ હવે અહીંયા ટુ છે એ નીકળી જશે એચ છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો એચ ને આપણે કોમન લઈએ તો એચ ને કોમન લેતા આ સૂત્ર થશે પીએ અપોન રોજી માઇનસ પીબી અપોન રોજી ઇઝ ઇક્વલ ટુ એચ
मोटा ब्रेकेट नी अंदर एस टू माइनस एस वन प्लस ए अपॉन ए इंटू एस वन माइनस एस थ्री ब्रेकेट क्लोज्ड अने आ थशे मीटर ऑफ वोटर बराबर। तो आ इक्वेशन नी मदद थी आपणे शुं करी शकीए छीए, आपणे माइक्रोमेनोमीटर द्वारा पीए अपॉन रोजी माइनस पीबी अपॉन रोजी एटले के बे प्रेशर हेड नो डिफरन्स छे ते आपणे मेळवी शकीए छीए। जुओ आ इक्वेशन नी अंदर तमे कोन्स्टंट वेल्यूज केटली छे ते तमे जोई शको छो। एस टू छे ते आपणुं मर्क्यूरी छे तेनो स्पेसिफिक डेन्सिटी छे, एस वन छे ए आपणा बीजा मेनोमेट्रिक फ्लूड नी डेन्सिटी छे तो आ बंने कोन्स्टंट छे, ट्यूब नो एरिया कोन्स्टंट छे एनी साथे साथे रिजर्वियर नो एरिया पण कोन्स्टंट छे अने अहींया पण एस वन अने एस थ्री कोन्स्टंट छे। तो ब्रेकेट नी अंदर जेटलू छे ते बधुं कोन्स्टंट छे एटले के तेनी वेल्यू आपणी पासे पहेलेथी ज हशे, ज्यारे फक्त आपणे एच मापवानो छे। अहींया जे एच आपणने मळशे तो आ फक्त एक एच मापीने आपणे माइक्रोमेनोमीटर नी अंदर केटलू प्रेशर डिफरन्स आपणने मळे छे ए अने बी वच्चे ते आ इक्वेशन द्वारा आपणे मेळवी शकीए छीए। तो मित्रों आजना आ लेक्चर नी अंदर आ वीडियो नी अंदर आपणे माइक्रोमेनोमीटर विषे आपणे जोयुं। तो मेनोमीटर ना क्लासिफिकेशन नी अंदर आपणे बधा ज मेनोमीटर्स छे ते आपणे जोई लीधा छे, पीजोमीटर थी लई अने माइक्रोमेनोमीटर सुधीना आपणे बधा ज मेनोमीटर्स छे आजे आपणे पूरा कर्या। आपणा नेक्स्ट वीडियो नी अंदर आपणे प्रेशर गेजीस साथे आपणे आगळ वधशुं, ए पण प्रेशर मेजरिंग डिवाइसीस छे अने ते स्प्रिंग अथवा तो डेडवेट साथे पोतानुं बेलेंस करी अने ते आपणने प्रेशर बतावे छे। तो आपणे नेक्स्ट वीडियोमां तेने आपणे स्टडी करशुं, त्यां सुधी टेक केर, थैंक यू।